આપણે ધોરણ 4માં ગણિતમાં આપણે 7મું ચેપ્ટર જગ અને મગ એમાં આપણે હવે જોવાનું છે રામુની બોટલનું માપન। એમાં આપણે આગળ જોયું જે વસ્તુ હતી જે પેકેટમાં મળે છે અને બોટલમાં મળે છે એનું આપણે કેટલા મિલીમાં મળે છે એ આપણે કોષ્ટક બનાવીને જોયું। ત્યારબાદ આપણે જે લિટરની 1000 મિલીલીટરની આપણે બોટલ બનાવી। હવે ત્યારબાદ આપણે જોવાનું છે રામુની બોટલનું માપન। એ બોટલ બનાવે છે એનું માપન કેવી રીતે કરે છે। એની પાસે નાની એક 250 મિલીની બોટલ છે અને એને બનાવી છે 1000 મિલીલીટરની એને બોટલ બનાવી છે તો એ કેવી રીતે બનાવશે એનું આપણે માપન કરવામાં આપણે મદદ કરવાની છે। તમારે પેજ નંબર 75 ઉપર જુઓ, રામુએ 250 મિલીની કોપરેલની ખાલી બોટલ મળી। ચિત્ર જોઈને ચર્ચા કરો કે મોટી બોટલ ભરવા માટે રામુ શું કરશે। હવે શું કહે છે એમાં, તમારે જે એને 1000 મિલીલીટરની બોટલ બનાવી છે તેની પાસે નાની એક જ બોટલ છે, કેટલા મિલીની છે, 250 મિલીની છે, તો એ કેટલી બોટલ એવી કરશે ત્યારે 1000 મિલી થઈ જશે એ આપણે એમાં એને બતાવવાનું છે। તો હું તમને બતાવું છું, જે આ મોટી બોટલ હું દોરું છું, એક આ મોટી બોટલ છે અને એની પાસે નાની બોટલ છે એ કેટલાની છે, 250 મિલીલીટરની છે। તો હવે એ જે આ બોટલ હતી એમાં પાણી ભરે છે અને આ મોટી બોટલમાં નાખે છે ત્યારે એને અહીંયા સુધી પાણી પહોંચે છે તો કેટલાનું હશે, 250 મિલીલીટરનું થશે। હવે બીજી બોટલ નાખે છે તો આપણે 250 એડ કરશું। બીજી બોટલ નાખે છે એટલે એક એડ કરો, 0 5 ને 5 10, 2 ને 2 4 ને 1 5। જ્યારે બીજી બોટલ લાગશે ત્યારે નિશાન આવશે અહીંયા, શું કરશું આપણે, 500 મિલી આમ લાગતું જવાનું, જ્યાં પાણી પહોંચે છે અહીંયા આપણે લખતું જવાનું 500। હવે 500 નાખે છે 250, તો 5 અને 5 ને 2 7, હવે જ્યાં પહોંચશે અહીંયા આપણે શું આપશું, 750 મિલી। હવે ચોથી વખત નાખે છે તો આપણે 250 એડ કરતું, જેટલાની બોટલ હોય એટલી નાખતું જાય, જેટલી વાર નાખે એટલી વાર એ એડ કરતું જવાનું છે, 0 5 ને 5 10, 7 ને 1 8 8 ને 2 10। હવે જ્યાં પહોંચશે આપણે શું નામ આપશું, 1000 મિલી, 1000 મિલી નામ આપશું એટલે કે 1 લીટર આપણે બની ગઈ, 1 લીટરની બોટલ આપણે કે 1000 મિલીલીટરની આપણે બોટલ મળી ગઈ। આપણે એને મદદ કરી, 250ની પાસે છે તો એને મોટી 1 લીટરની બનાવી છે, તો આપણે કેટલી વાર આપણે 250ની નાખશું, 1 વખત 2 વખત 3 4 વખત નાખીશું ત્યારે 1000 થઈ જશે। તો હવે બીજું આગળ શું કહે છે આપણને, મારી માપવાની બોટલ 200 મિલી 400 મિલી 600 મિલી 800 મિલી 1 લીટરની માપન કરી શકાય તેવી બોટલ બનાવવાની મારી રીત શોધો, તેની ચર્ચા તમારા મિત્રો અને શિક્ષકો સાથે કરો। આપણે અહીંયા લીધું હતું 250ને, હવે એ કયા કયા માપની લે છે, 200 400 600 800 એવી રીતે માપની લે છે, તો હું તમને એક અહીંયા એક્ઝામ્પલ આ 250નું મેં તમને કરીને બતાવ્યું, બીજું હું તમને કરીને બતાવું છું જે 200 મિલીવાળું, એની ઉપરથી બાકીના તમારે તમારી જાતે માપન કરવાના છે। તો હવે આ જે છે એમાં હવે તમને 200 મિલીવાળું તમને કરીને બતાવું છું, તો આથી 250નું હવે આપણે કરશું 200 મિલીનું, 200 મિલીની આ એક બોટલ છે અને આપણે મોટી બોટલ આપણે ભરવાની છે, આપણે આ મોટી બોટલ ભરવાની છે, નાની એની પાસે બોટલ છે એ કેટલાની છે, 200 મિલીની છે। તો હવે પેલી નાખી, આ બોટલ ભરીને નાખી ત્યારે અહીંયા જ્યાં પાણી જ્યાં સુધી પહોંચ્યું અહીંયા આપણે આપ્યું 200 મિલી, હવે બીજી વખત નાખ્યું ત્યારે આપણે 200નું એડ કરીશું, 200 ને 200 400, તો હવે બીજી બોટલ આપણે આમાં નાખી તો આપણે નિશાની કરશું 400 મિલી। હવે પાછી હજી એક નાખી છે 200ને, ત્રીજી વખત, તો 2 ને 2 2 ને 4 6, તો હવે જ્યાં પાણી પહોંચશે નાખશું ત્યારે 600 મિલી એવું આપણે માપન કરશું। આપણે આગળ જોયું તેમાં શું આવતું, 250 500 750 એવું આવતું, તો આમાં આપણે શું હશે, 200 400 600, હજી નાખી છે 200 વાળી, તો 2 ને 6 ને 2 8,
હવે જે આ પાણી પહોંચશે ત્યાં શું આપણે આપશું 800 મિલી. હજી આપણે નાખી છે 200 વાળી, તો 8 × 2 = 10. હવે જ્યાં પાણી પહોંચશે આપણે આપશું 1000 મિલી. અહીંયા આપણે 1000 મિલી કર્યું. આવી બોટલ બનાવી, બીજી 250 વાળી બનાવી, કારણ કે તમને એમ કે 750 જોઈએ છે, તો આપણે ઓલી બોટલનો યુઝ કરશું કે એમાં 750 પાણી ભરીને એટલું આપણે માપન કરી લઈશું. એમ કે તમારે 600 જોઈએ છે, તો આ બોટલનો યુઝ કરશું એટલે 600 મિલી આપણને માપન આટલું પાણી ભરીને આપણે 600 મિલીનું પાણી આપણે માપીને આપીશું. એવી રીતે તમારે અલગ અલગ બધી માપનની જે આપણને માપ આપ્યા છે એ પ્રમાણે તમારે આવી રીતે બનાવવાની છે. 200 કે તો 200, 400 કે તો 400, તો 400 અમારે એડ કરતા જવાનું છે. તો આપણે કેટલી વાર કર્યા, 1, 2, 3, 4, 5 વાર આપણે આ બોટલ, નાની નાની બોટલ નાખી, જ્યારે મોટી બોટલ આપણે 1000 મિલીની થઈ. હવે આપણે આગળ શું કહે છે, વિચારો અને ચકાસો. આજે તમારે આવી રીતે 5મા ધોરણમાં પણ આવે છે, ત્યારે મેં એમને પ્રેક્ટિકલ કરીને બતાવેલું હતું. જે એક મોટી બોટલ લાયા હતા એમાંથી આપણે નાની નાની જે 250 મિલીની હતી એ કેટલી વાર ઠલાવી છે ત્યારે આપણને મળી જાય છે, એવું અમે પ્રેક્ટિકલ કરીને જોયું. તો તમે અત્યારે અહીંયા નથી, તો તમારે ઘરે તમારી જાતે મેં તમને સમજાવ્યું એવી રીતે તમારે બોટલ બનાવવાની છે, માપનની બોટલ. હવે તમારા ઘરની વિચારો અને ચકાસો. તમારા ઘરની ડોલ, મગ, પ્યાલો અને બીજી વસ્તુઓ જુઓ. વિચારો કે આ દરેકમાં કેટલું પાણી સમાઈ શકે. તમારી માપન બોટલના ઉપયોગથી તમારું અનુમાન સાચું છે કે ચકાસો. હવે તમને અહીંયા કોષ્ટક આપેલું છે, મારું અનુમાન અને મારું માપન, અને આપણને વસ્તુ આપેલી છે. જાણે કે પહેલું આપેલું છે મગ, તો મગમાં પહેલાં અનુમાન કરવાનું છે, મગ જે વસ્તુ છે એમાં કેટલું પાણી સમાશે. આપણે અનુમાન કર્યું કે 200 મિલી સમાશે, તો હવે તમારે શું કરવાનું છે, માપવાનું છે 200 મિલી છે કે નહીં એ માપવાનું છે. આપણે અનુમાન સાચું છે કે નહીં, તો પહેલાં મગ તમે લેશો, એમાં પાણી ભરશો, અને પછી તમારી જે માપવાની બોટલ છે એમાં પાણી તમે ઠલવી દેશો. જે મગનું પાણી છે એ ઠલવી દેશો. ક્યાં સુધી પહોંચે છે, 400 સુધી પહોંચે છે, તો આપણું અનુમાન ખોટું છે. એવું અને પછી સાચું અનુમાન જે માપન કરીને લખ્યું છે 400 આવ્યું, તમારે એ કોષ્ટકમાં મારું માપન જે કોષ્ટક છે એમાં લખી નાખશો 400 મિલી. હવે બીજું કઈ વસ્તુ આપેલ છે, પ્યાલો. હવે પ્યાલો જોવાનું કે આપણે પહેલાં અનુમાન કરવાનું કે એમાં સમાશે 500 મિલી, એવું આપણે અનુમાન કરવાનું છે. પછી આપણે માપવાનું છે, પ્યાલો લેશું એને પાણી આપણે ભરીશું પ્યાલામાં, અને આપણે જે માપવાની બોટલ છે એમાં આપણે ઠલવીશું એટલે આપણને કેટલું મળશે એ આપણું જે માપન મળ્યું એ આપણે લખવાનું છે એ કોષ્ટકમાં. હવે ત્રીજી વસ્તુ છે જગ. જગમાં પાણી ભરવાનું અને એનું માપવાનું કે કેટલું, પહેલાં અનુમાન કરવાનું અને ત્યારબાદ એનું માપન કરવાનું કેટલું થશે એ પણ તમારે કોષ્ટકમાં લખવાનું છે. અને આજુબાજુ બીજી વસ્તુ જુઓ, કઈ કઈ વસ્તુ હશે. જાણ કે તમે જોશો ડોલ એ તમારા ઘરની આજુબાજુ જે વસ્તુ હોય એ માપવાનું, પહેલાં અનુમાન કરવાનું અને પછી એમાં માપીને તમારે લખવાનું કે મારું અનુમાન સાચું છે કે ખોટું છે. આપણે પહેલાં એ માપનની તમારે બોટલ બનાવવાની અને પછી જે કોષ્ટક છે એ વસ્તુ લખીને પૂરું કરવાનું છે. બાકીનું આપણે આગળ જોઈશું.